હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ ઓલ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટમાં ક્યાં હતા? બોટમ લેવલ મેનેજમેન્ટ. યસ, બધા બરાબર યાદ રાખો છો ને? રોજ વિડીયો સાંભળો ત્યારે બુક લઈને બેસો છો ને? અને ખાસ હું તમને ગ્રુપમાં PDF મોકલું છું, તો આખે આખી PDF પણ તમારે લખાઈ ગઈ હશે. આ ચેપ્ટરની મેં તમને PDF મોકલી દીધી છે, તો આ ચેપ્ટરની PDF મોકલી છે તો લખી નાખજો. સૂત્ર સહિત છે, કદાચ બંનેના સૂત્રો આડાવડા પણ હોય તો તમને બેમાંથી જે યોગ્ય લાગે એ સૂત્ર લખી અને તમે લખવાનું ચાલુ રાખજો. જૂની સાસુ રોતાની કફની યંત્ર, બરાબર? જૂની સાસુ રોતાની કફની યંત્ર, બરાબર? સૂત્ર કઈ રીતે થતું તું એ સમજાતા. તળ સપાટી સંચાલનના અન્ય નામો, તો કે નિમ્ન સપાટી, નિરીક્ષકોની સપાટી, કાર્યકારી સપાટી. કાર્યકારી શું કામ કહેવાતી હતી? કે ઊંચ સપાટીએ લીધેલા કોઈ પણ નિર્ણયો હોય, નીતિઓનું અમલનું કાર્ય કોણ કરે? તો કે તળ સપાટી, એટલે એને શું કહેવાય? કાર્યકારી સપાટી. ત્યારબાદ આ બધું જ શું, વહીવટનું કાર્યમાં વધારો થાય, સંચાલનનું કામ ઓછું કરવાનું. અને આમાં પણ નિરીક્ષકો છે ને એ સંચાલનના પ્રતિનિધિ કહેવાય. અને કાર્યોમાં આપણે 5 કાર્યો જોયા હતા. કામદારોનું નિરીક્ષણનું કાર્ય, શિસ્ત અને જુસ્સો વધે એવા પ્રયત્નો કરવાના, બરાબર? કામદારોમાં શિસ્ત અને જુસ્સો શું થવું જોઈએ? વધવો જોઈએ. આપણે એ માટેના પ્રયત્નો કરશું. પછી રોજિંદા કાર્ય હોય એનું આયોજન કરતા, ડેઈલીમાં ડેઈલી વર્ક ન થાય તો એ બીજે દિવસે બનવું જ ન જોઈએ કે રોજનું કામ ન થાય, બરાબર? એટલે રોજિંદા કાર્યોનું આયોજન કરવું. કર્મચારીને લગતા કાર્યો કરવા, જેમ કે બઢતી, બદલી, તાલીમ, આ બધા વિશે આપણે વાત કરી હતી. પછી પોતાના વિભાગના કાર્યો માટે વિભાગીય અધિકારીઓ પાસેથી સૂચના અને હુકમો અને કાર્યક્રમો લઈ લેવાના, કે ચાલો ભાઈ રોજ કયા કાર્યો કરશું, બરાબર? તો એના વિશે સૂચના, હુકમો અને કાર્યક્રમો મેળવી લઈએ. હવે અહીંયાથી આપણે જોવાનું છે યંત્રોની ગોઠવણી. યંત્રની ગોઠવણીને શું કહેવાય? યંત્ર વિન્યાસ. જ્યારે તમને યંત્ર વિન્યાસ એવો શબ્દ આપ્યો હોય ત્યારે છોકરાઓ તમને સમજાશે નહીં, પણ જો ચોક્કસ કીધું હોય કે યંત્રની ગોઠવણી તો તમને સમજાઈ જાય. કઈ રીતે ગોઠવવો? જેમ કે કાચો માલ આવે ને એ સૌથી ઉપરના ભાગમાં ચડાવી દઈએ, અને તૈયાર થતાં થતાં તમે જો કોઈએ ગોપાલની ફેક્ટરી જોઈ હોય તો કાચો માલ બધા જ 4th ફ્લોર ઉપર ચડાવે અને ત્યાંથી વસ્તુ રેડી થઈ 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 અને પછી ગ્રાઉન્ડ ફ્લોરમાં આવે, બરાબર? આખે આખી આ રીતની સુવિધા, આખે આખું ઉપરથી લઈને નીચે સુધી, બરાબર? એ જે તમારે ફ્રેમ્સ નાની નાની કાચી હોય એને પહેલાં હીટ આપે, ગરમ કરે, પછી તેલનો સ્પ્રે લાગે. તમે ફ્રેમ્સ જે જુઓ છો ને એ તમે જો લાઈવ આવતા હોય તો તમને કોઈ પણ જગ્યાએ વિઝિટમાં અમે લઈ જઈએ છીએ. પછી એને તેલમાં આપણા ઘરે મમ્મી ભૂંગળા ફ્રેમ્સ તળવાની હોય ને તો એ તળે. અહીંયા કોઈ તળવાનું કામ ન થતું હોય એટલું 3rd ફ્લોર ઉપર ગરમ તેલ થતું હોય અને એનું ટેમ્પરેચર સૌથી વધુ હોય, ફૂલ રફ રફતું, એટલે એનો ખાલી સ્પ્રે લાગે ને તો એ જે ફ્રેમ્સ હોય ને સૌથી મોટી થઈ જાય એ રીતના. પછી એ ફ્રેમ્સ તળાય છે એટલે 2nd ફ્લોરે આવે, 1st ફ્લોરે એનું પેકિંગ થાય અને પછી મોટા મોટા કન્ટેનર જે કાંઈ એના બોક્સ હોય એમાં પેક થતા હોય, બરાબર? તો આ રીતે યંત્રોની ગોઠવણી જેવી કરવાની કે તમને વસ્તુ તૈયાર કરવામાં કોઈ પ્રશ્ન ન થાય. યંત્ર બગડે તો એનું સમારકામ કરવાનું અને જાળવણીને લગતા કાર્યો કરવા જોઈએ. કામદારોને કાર્ય કરવા માટે સાધન સામગ્રી અને કાચો માલ એ બધું કોણ પૂરું પાડે? તો કે કામ કરવા માટે કાચો માલ પણ તળ સપાટીને જોશે અને સાધન સામગ્રી પણ પૂરતા પ્રમાણમાં જોશે. કર્મચારીઓને વ્યાજબી પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવો. ઘણી વખત એવું હોય કે કર્મચારીને કોઈ પ્રશ્ન હોય તો આવા જે કંઈ પણ પ્રશ્ન હોય
એનો યોગ્ય રીતે આપણે ઉકેલ કેમ લઈ આવી શકીએ એના વિશેનો પ્રયત્ન કરવો. ઉચ્ચ સપાટી સંચાલને જે કાંઈ પણ નિર્ણયો લીધા હોય એનો અમલ કરવાનું કામ પણ કોણ કરે? તળ સપાટી સંચાલન. ઉચ્ચ સપાટી જે કોઈ પણ ડિસિઝન લે બરાબર એને પાર પાડવાનું કામ કોણ કરે? તો કે તળ સપાટી સંચાલન. તળ સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિઓ હોય, એના અહેવાલો હોય, કામદારોના સૂચનો હોય, ફરિયાદો હોય, આ બધું મધ્ય સપાટીને મોકલી દો. તળ સપાટીને જે કંઈ પણ પ્રશ્નો હોય એ લોકો કોઈ પણ પ્રકારના રિપોર્ટ પણ રેડી કરે તો ઇકોને આપી દેવાની મધ્ય સપાટીને. એમને જો કોઈ પ્રશ્નો હોય, કોઈ ફરિયાદ હોય એ પણ કોને આપી દો? મધ્ય સપાટીને. કારણ કે સૌથી વધુ કામ કોણ કરે છે? તળ સપાટી. એટલે તળ સપાટીને ખ્યાલ હોય કે આપણે આગળ વધવું હોય પણ હંમેશા એક ત્રિપાઈ જોયું છે. જો પ્રશ્ન છે ને એ બધી જ માહિતી આપવાનું કામ ઉપરની સપાટીથી થતું હોય પણ એનું ઉત્તરદાયિત્વ જવાબ આપવાનું કામ પાછું નીચેથી ઉપર તરફ થતું હોય. તળ સપાટી સંચાલન એ સૌથી નીચલી સપાટી છે, છતાંય તે કેવી છે? તો કે ખૂબ જ મહત્ત્વની. જો તળ સપાટી સંચાલન ન હોય તો કામ કોણ કરે? આપણા ઘરમાં પણ એવું થાય છે, એક દિવસ જો કામવાળા બેન ન આવ્યા હોય તો ઘર કેમ ચાલે? એટલે નીચલી સપાટી છે એટલે એનું મહત્ત્વ ઓછું એવું ક્યારેય આંકવાનું નથી. એમનું મહત્ત્વ જેમ સપાટી નીચલી એમ એનું મહત્ત્વ વધતું જાય, કારણ કે આ સપાટીની સફળ કામગીરી એટલે જ સંગઠનના ધ્યેય સિદ્ધિ થઈ શકે. અને જે સમગ્ર સંગઠનનો આધાર જ કોણ પૂરો પાડે? તો કે તળ સપાટી સંચાલન. બરાબર, આ આખે આખી સપાટીનું સંચાલનનો આધાર પૂરો પાડવાનું કામ જ કોણ કરે? તળ સપાટી સંચાલન. તમે છોકરાઓ ત્રણેય સપાટીઓ જોઈ, આજે હવે તમારે ત્રણેય સપાટીનો તફાવત જોવાનો છે. શું જોશો? ત્રણેય સપાટીનું તફાવત. પહેલું, સમાવેશ. બીજું, સત્તા અને જવાબદારી. અહીંયા હું તમને જો લાઈનમાં કહું તો પહેલો મુદ્દો આવશે તમારે વહીવટ અને સંચાલનનો. એટલે આપણે ટેક્સ્ટબુકના ક્રમમાં જઈશું અને આપણું સૂત્રના પ્રમાણમાં પણ કરીશું. સસલાવ ધ્યેયની સંખ્યા, સસલાવ ધ્યેયની સંખ્યા ઉચ્ચારો બોલો બરાબર. સસલાવ ધ્યેયની સંખ્યા ફરીવાર સૂત્ર કહું છું, સસલાવ ધ્યેયની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, આને ક્વેશ્ચનને વેરી 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 મોસ્ટ આઈએમપી ઇન યોર બોર્ડ એક્ઝામિનેશન. બરાબર, આ તમારી પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે, કારણ કે સંચાલનની ત્રણેય સપાટીઓ આ એક તફાવત કરો તો તમને આવડી જશે. બરાબર, કદાચ અહીંયા તફાવતથી તમને જો કાર્યો પણ પૂછાય તો પણ તમે લખી શકો. બરાબર, એટલે આ તફાવતમાં ત્રણેય સપાટી વિશેની તમને માહિતી મળી જશે. સસલાવ ધ્યેયની સંખ્યા હવે સ એટલે સમાવેશ, બીજો સ એટલે સત્તાની જવાબદારી, લા એટલે લાયકાત, વ એટલે વહીવટ અને સંચાલન, ધ્યેય અને નીતિનું ઘડતર, ની નિર્ણય પ્રક્રિયા, સંખ્યા અને ઉ એટલે ઉત્તરદાયિત્વ. સસલાવ ધ્યેયની સંખ્યા ઉ. બરાબર, સસલાવ ધ્યેયની સંખ્યા ઉ. સમજાય છે છોકરો? તો ચાલો આની મદદથી આપણે તફાવત જોઈશું. તફાવત, સૌથી પહેલો મુદ્દો સંચાલન અને વહીવટ. પહેલો જ મુદ્દો શું છે? સંચાલન અને વહીવટ. ઉચ્ચ સપાટીમાં તો કે સંચાલન વધારે હોય અને વહીવટ ઓછું.
बराबर सेम आनाथी ऊंधू मध्य अने तल सपाटी में बेमा ऊंधू संचालन ओछू अने वहीवट वधारे सेम संचालन प्रमाण खूब ओछू अने वहीवट प्रमाण सौथी वधारे एटले अहीं खूब अने सौथी आ बे शब्द वधी गया समझाय छे छोकराओ અહીંયા આ બે શબ્દ વધી ગયા જો આ રીતનો સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર અહીંયા મેં એકદમ સરસ રીતે તમને તફાવત દર્શાવવાની ટ્રાય કરી છે સંચાલન ઊંચ સપાટીમાં સંચાલનનું પ્રમાણ વધારે વહીવટનું પ્રમાણ ઓછું મધ્ય સપાટી સંચાલનનું પ્રમાણ ઓછું અને વહીવટનું પ્રમાણ વધારે ઉલટું આ જ ઉલટાને ખૂબ અને સૌથી બે શબ્દો ઉમેરો તળ સપાટી સંચાલનનું પ્રમાણ ખૂબ ઓછું વહીવટનું પ્રમાણ સૌથી વધુ હવે સમાવેશ કેમાં થાય પહેલું ઉચ્ચ સપાટી એટલે કે નીતિ ઘડતરનું કામ કરશે મધ્ય સપાટી કાર્ય કરાવવા માટે અને તળ સપાટી કાર્ય કરવા માટે આ તમને તમારી ટેક્સ્ટબુકમાં નહીં મળે એટલે અહીંયા તમારે આ તફાવતનો શું લઈ લેવાનો છે સ્ક્રીનશોટ સમાવેશ કેનો થાય તો કે સંચાલક મંડળ મેનેજિંગ ડિરેક્ટર જનરલ મેનેજર અને મુખ્ય વહીવટી અધિકારી જો આ યાદ રાખશો એટલે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પણ યાદ રહી જશે સીઈઓ આવી ગયું મુખ્ય વહીવટી અધિકારી ત્યારબાદ મધ્ય સપાટી મધ્ય સપાટીમાં કોનો સમાવેશ થશે તો કે કાર્ય કરાવવા માટે કરવાનું નથી કરાવવાનું છે ખાતાના અધિકારીઓ ખાતાના વિભાગીય અધિકારીઓ અને પોતાના વિભાગના માસ્ટર્સ એટલે કે પોતાના વિભાગના નિષ્ણાંત અધિકારીઓ કદાચ તમે માસ્ટર શબ્દ નો યાદ આવતો હોય તો પોતાના ક્ષેત્રના નિષ્ણાંત અધિકારીઓનો સમાવેશ થાય છે જ્યારે તળ સપાટીમાં તો કે એ લોકોને તો કાર્ય કરવાનું હોય તો નિરીક્ષકો જોબરો અને ફોરમેનોનો સમાવેશ થાય છે ત્યારબાદ સત્તા અને જવાબદારી આ જે પોઈન્ટ છે ને આ તમારી ટેક્સ્ટબુકમાં નથી છોકરા બરાબર એટલે એના માટે કહું છું કે તફાવત આ રીતે લખજો સ્ક્રીનશોટ ભૂલ્યા વગર લઈ લેજો સત્તા અને જવાબદારી સત્તા અને જવાબદારી બંનેનું પ્રમાણ કેવું હોય સત્તાનું પ્રમાણ એ વધુ જવાબદારીનું પ્રમાણ ઓછું વધુ બંનેનું પ્રમાણ સત્તાની મધ્ય સપાટી સત્તાનું પ્રમાણ ઓછું અને જવાબદારી તો કે પોતાના જ વિભાગ પૂરતી બરાબર બધાનો ડિફરન્ટ જોતા જજો ઊંચ સપાટીમાં સત્તા અને જવાબદારી બંને કેવા છે વધુ મધ્ય સપાટીમાં સત્તા ઓછી અને જવાબદારી પણ પોતાના વિભાગ પૂરતી તળ સપાટી સત્તા પ્રમાણમાં ઓછી સત્તા પ્રમાણમાં ખૂબ ઓછી ખૂબમાં અંડરલાઇન કરજો અને જવાબદારી તો કે પેટા વિભાગ પૂરતી પોતાના વિભાગની એ નહીં એમાંથી જો કોઈ ભાગ પડતું હોય તો એમાં પણ ટીક કરજો પેટા વિભાગ પૂરતી સંખ્યા ઊંચ સપાટીએ કર્મચારીઓની સંખ્યા ઓછી હોય મધ્ય સપાટીમાં ઊંચ સપાટી કરતાં મધ્ય સપાટીમાં કર્મચારીઓની સંખ્યા વધારે હોય અહીંયા એક શબ્દ ઉમેરી દેજો કર્મચારી સંખ્યા કોની લેવાની છે કર્મચારીની ચાલો છોકરાઓ હવે સ્ક્રીનશોટ લઈ લો અને તળ સપાટીમાં તો કે ઊંચ સપાટી અને મધ્ય સપાટી કરતાં કર્મચારીઓની સપાટી તળ સપાટીમાં ખૂબ જ વધારે હોય બરાબર તળ સપાટીમાં કર્મચારીઓની સંખ્યા ખૂબ વધારે હોય બરાબર તો અહીંયા તમે આ મુદ્દો લઈ શકો એનાથી આગળ લાયકાત સર્વગ્રાહી કૌશલ્યની જરૂર હોય એટલે તમામ લાયકાત જોઈ કોઈ એક ન હોય તો પણ ન ચાલે બધું જ આવડતું હોવું જોઈએ એ સર્વગ્રાહી કૌશલ્ય એનાથી આગળ મધ્ય સપાટી મધ્ય સપાટીમાં વિશેષ કોઈ જે તે વિભાગનું વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ
જેમ કે ઉત્પાદનના અધિકારીઓ છો તો તમને ઉત્પાદનનું જ્ઞાન હોવું જોઈએ, વેચાણના છો તો વેચાણનું જ્ઞાન હોવું જોઈએ, ખરીદ વિભાગમાં છો તો ખરીદીની વિશિષ્ટ જ્ઞાન હોય, નાણાં હોય તો નાણાંમાં આવન જાવન કેવી રીતે થાય, હિસાબ હોય તો હિસાબ કઈ રીતે રખાય, તો જે તે ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન. અને તળ સપાટીમાં તો ફક્ત પોતાના વિભાગ, વિભાગની એને જ ખબર, તો પેટાક વિભાગ પૂરતું હોય તો પણ ચાલે, બરાબર. એટલે એમાં બે મુદ્દા, પોતાના વિભાગ અને પેટા વિભાગ પૂરતું જ્ઞાન હોવું જોઈએ. ત્યારબાદ ધ્યેય અને નીતિનું ઘડતર. ધ્યેય અને નીતિમાં આ સપાટી દ્વારા કંપની મૂળભૂત ધ્યેય અને નીતિઓનું ઘડતર કરી શકે. એટલે કંપનીના ધ્યેય, કંપનીના પણ મૂળભૂત ધ્યેય અને નીતિનું ઘડતર કરવાનું છે. ઘડવાનું કામ કોણ કરશે? તો કે ઊંચ સપાટી. અમલ કરાવવાનું કામ કોણ કરશે? મધ્ય સપાટી. અને અમલ કરશે કોણ? તો કે તળ સપાટી. અમલ કરશે કોણ? તો કે તળ સપાટી. જે કાંઈ પણ ઉચ્ચ સપાટીએ નીતિ અને ધ્યેય ઘડતર કર્યો છે એનો અમલ કરવાનું કામ કરશે, અને તળ સપાટી એનો અમલ, બંનેમાં અમલ થાય અને અહીંયા અમલ કરવાનું, પોતે જ. ઘડવાનું કામ ઉચ્ચ સપાટીનું, અમલનું કામ મધ્ય સપાટીનું, અને અમલ કરવાનું કામ તળ સપાટી. આ ત્રણેય વસ્તુ ઉપર તમારે ધ્યાન રાખવું પડશે. ત્યારબાદ ઉત્તરદાયિત્વ. ઉત્તરદાયિત્વ એટલે જવાબ આપવાનું છે. ઊંચ સપાટી કોને કોને જવાબ આપે? તો કે શેરહોલ્ડરને, લેણદારોને, સરકારના વિવિધ વિભાગોને, અને કાયદાકીય જે કાંઈ પણ જોગવાઈઓ હોય આ બધા જ ઉપલા લેવલે જવાબ આપવાનું કામ કોણ કરશે? તો કે ઊંચ સપાટી. મધ્ય સપાટી કોને જવાબ આપે? તો કે ઊંચ સપાટીને. અને તળ સપાટી કોને જવાબ આપે? તો કે મધ્ય સપાટીને. અહીંયાથી સહેલું છે, જો અહીંયાથી આ પ્રમાણે વાત જશે, તળ સપાટી મધ્યને આપશે, તળ સપાટી મધ્યને આપશે, મધ્ય ઊંચને આપશે, પણ ઊંચ તો કે આટલા લોકોને આપશે, શેરહોલ્ડરો હોય, લેણદારો હોય, સરકારી વિભાગ હોય, કાયદાકીય જોગવાઈઓ. ત્યારબાદ આવશે નિર્ણયો. ઊંચ સપાટીના નિર્ણયો હોય એ પ્રમાણમાં વધારે જોખમી હોય અને વધારે દૂરોગામી હોય, એટલે લાંબા ગાળાનો વિચાર કરવો જોઈએ, ભવિષ્યનો વિચાર કરવો જોઈએ. જ્યારે મધ્ય સપાટી, તો કે પ્રમાણમાં ઓછા જોખમી હોય, જોખમી તો મધ્ય સપાટીના નિર્ણયો હોય, પણ ઊંચ સપાટીના પ્રમાણમાં થોડા ઓછા હોય. ઊંચ સપાટી વધારે દુર્ગામી વિચાર કરતો હોય તો, જ્યારે મધ્ય સપાટી ઓછા દુર્ગામી, એને કરવાનું તો હોય જ. તળ સપાટીને બેનિફિટ છે ખૂબ જ ઓછા જોખમી અને ખૂબ જ ઓછા દુરોગામી. તળ સપાટી છે ને એ ક્ષણિકનું વિચારે, કેનું? ક્ષણિક, અત્યારે શું કરવાનું છે એના વિશેનો વિચાર કરશે. એટલે ઊંચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટીમાં આટલા ડિફરન્ટ છે. ત્યારબાદ આપણે સંચાલનના કાર્યોનું વર્ગીકરણ કરવાનું છે. સંચાલનના કાર્યોનું વર્ગીકરણ છે એ ટોટલ આપણે પાંચ રીતે કરીએ છીએ. જુઓ કેટલી રીતે? પાંચ રીતે. એક કુંતઝ અને ઓડોનલનું જોયું, એક હેનરી ફેયોલનું વર્ગીકરણ, એક પીટર એફ ડ્રકરનું, લુથર ગ્રુરિક જેને આપણે પોસ્ટ કોર્બ તરીકે ઓળખીએ છીએ, અને ડૉક્ટર જ્યોર્જ આર ટેરી. આપણે પાંચ રીતે સંચાલનના કાર્યોનું વર્ગીકરણ છે એ જોવાનું છે. શું કામ આ સંચાલનના કાર્યોનું વર્ગીકરણ જોઈએ? તો કે ધંધાકીય હેતુની સિદ્ધિ માટે. ધંધાકીય હેતુ, આપણે કોઈ પણ હેતુ નક્કી કરીએ છીએ, એ સિદ્ધ કેમ થાય એના માટે સંચાલન છે એ કાર્યક્ષમતાપૂર્વક થવું જોઈએ. અને આ માટે
तो कि संचालननी जे कंई पण आखे आखी प्रक्रियाओ छे एने आपणे અનુસરવી પડે। તમને આની પહેલા કીધું તું પ્રક્રિયા એટલે શું, તો કે પ્રક્રિયા એટલે પૂર્વ નિર્ધારિત પહેલાથી જે નક્કી થયેલા આપણા હેતુઓ હોય એને સિદ્ધ કરવા માટે તબક્કાવાર ચાલતી સતત પ્રવૃત્તિ। આપણો હેતુ છે, આપણો ગોલ છે, એ નક્કી કર્યો છે, એને સિદ્ધ કરવો છે તો આપણે એક પ્રક્રિયા ઘડવી પડે, એટલે એના માટે તબક્કાવાર ચાલતી સતત પ્રવૃત્તિને આપણે શું કહીએ, પ્રક્રિયા। પૂર્વ નિર્ધારિત હેતુને સિદ્ધ કરવા માટે તબક્કાવાર ચાલતી સતત પ્રવૃત્તિને આપણે પ્રક્રિયા કહીએ છીએ। ફરી રિપીટ કરું છું છોકરાઓ, પૂર્વ નિર્ધારિત જે પહેલાંથી જ નક્કી કરેલા આપણા હેતુ છે એને આપણે સિદ્ધ કરવો છે તો એના માટે તબક્કાવાર ચાલતી સતત પ્રવૃત્તિને આપણે શું કહીએ છીએ, પ્રક્રિયા। એકમના હેતુઓ હોય એ પ્રાપ્ત કરવા માટે સંચાલનના વિવિધ કાર્યો તબક્કાવાર ક્રમબદ્ધ ગોઠવવા પડે અને સંચાલનને એક પ્રક્રિયા તરીકે ઓળખી શકાય। સંચાલન પ્રક્રિયામાં કયા કયા કાર્યો હોવા જોઈએ, તો આના માટે તો કે આ જે કાંઈ પણ તમે આ પાંચે પાંચ વિવિધ વિદ્વાનો જોયા છે એ બધા વચ્ચે પણ શું થયું હતું, તો કે મત મતાંતર, બધા વચ્ચે ચર્ચા વિચારણા થઈ, એક કે હું કવિ સાચો, એક કે હું કવિ સાચો, અને સંચાલનને અભ્યાસના વિષય અથવા તો જ્ઞાનના એક ક્ષેત્ર તરીકે આપણે ઓળખીએ છીએ। મેનેજમેન્ટ ઇઝ અ વન ટાઈપ ઓફ સ્ટ્રીમ, આપણે જેમ કોમર્સ સ્ટ્રીમ કહીએ છીએ, આર્ટ્સ સ્ટ્રીમ કહીએ છીએ, સાયન્સ સ્ટ્રીમ કહીએ છીએ, તો મેનેજમેન્ટ પણ એક પ્રકારનું સ્ટ્રીમ છે, સંચાલન પણ એક પ્રકારનું જ્ઞાન છે, એક પ્રકારનું ક્ષેત્ર તરીકે ઓળખી શકાય। અને ત્યારે સંચાલન અંગે અનેક વિચારકો અને વિદ્વાનો પોતાના જુદા જુદા મંતવ્યો ધરાવે એ પણ સ્વાભાવિક છે। બધા જ લોકો એવું વિચારે છે કે હું જે કહું છું ને એ સાચું છે, એટલે એને ધ્યાનમાં રાખીને આપણે સંચાલનના કાર્યોનું વર્ગીકરણ કર્યું, કેટલા ભાગમાં, પાંચ ભાગમાં। ફરી કહું છું, ગુજરાતી અને અંગ્રેજી નામ જોતા હોય તો આ સંચાલનના કાર્યોના વર્ગીકરણને આપણે અહીંયા સ્ક્રીનશોટ લઈ લેશું। પહેલું જ કુંતઝ અને ઓર્ડોનલનું વર્ગીકરણ, આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ। તો કુંતઝ અને ઓર્ડોનલને આપણે કેટલા ભાગમાં વહેંચ્યા, પાંચ ભાગમાં, પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, સ્ટાફિંગ, ડિરેક્ટિંગ અને કંટ્રોલિંગ। એ જ રીતે હેનરી ફેયોલ, એને એક સંકલન કીધું છે, વચ્ચે એક એડ વસ્તુ એડ કરી છે, સ્ટાફિંગની બદલે એણે શું કીધું છે, કોઓર્ડિનેશન હોવું જોઈએ સ્ટાફમાં પણ, એટલે એને આયોજન, વ્યવસ્થાતંત્ર, આદેશો આપવા જેને આપણે દોરવણી જ કહીએ છીએ પણ એનું નામ બદલી નાખ્યું, સંકલન અને અંકુશ, હેનરી ફેયોલે પણ પાંચ જ ભાગમાં વર્ગીકરણ કર્યું છે, પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, ડિરેક્શન, ઓલું ડિરેક્ટિંગ કીધું હતું અહીંયા, ડિરેક્શન આદેશો આપે છે, કોઓર્ડિનેશન અને કંટ્રોલિંગ। એ જ રીતે પીટર એફ ડ્રકરે તો કે ત્રણ ભાગ, ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન અને કામદારો અને કામનું સંચાલન, બિઝનેસનું મેનેજમેન્ટ કરવાનું છે, મેનેજર્સનું કરવાનું છે અને વર્કર્સ અને વર્ક આ બધાનું આપણે મેનેજમેન્ટ કરવાનું છે। ત્યારબાદ લુથર ગ્લોરિક, જેને આપણને પોસ્ટ કોર્બનું સૂત્રને જે આપણા માટે ખૂબ 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 જ મહત્ત્વનું છે બરાબર, એટલે એનું અહીંયા સ્ક્રીનશોટ લઈ લેજો, પોસ્ટ કોર્બનું સૂત્ર આપ્યું,
પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, સ્ટાફિંગ, ડિરેક્ટિંગ, કોઓર્ડિનેશન, રિપોર્ટિંગ અને બજેટિંગ. ટોટલ એને 7 ભાગમાં વહેંચ્યું છે. આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, માહિતી પ્રેષણ અને અંદાજપત્ર. અને ડૉક્ટર જ્યોર્જ આર ટેરીએ 4 વસ્તુ કીધી છે, પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, ડિરેક્ટિંગ અને કંટ્રોલિંગ. આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશ. છોકરાઓ, તમારી ટેક્સ્ટબુકમાં એક આ ચાર્ટ સ્વરૂપે છે, અહીંયા તમે આના સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે તમને યાદ રાખવું સહેલું પડશે. તો આજે આપણે સંચાલનના કાર્યોનું માત્ર વર્ગીકરણનો ચાર્ટ જ જોયો છે. આ બધા જ કાર્યો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય. હેવ અ નાઇસ ડે.